हूँ છું આપની સાથે સંધ્યા। ડિસેમ્બર ની શરૂઆત થતાની સાથે જ ઠંડીએ પણ તેના તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે। ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે તો પાડોશી રાજ્યના ફરવા લાયક સ્થળ માઉન્ટ આબુમાં પણ બરફ જામ ઠંડી પડી રહી છે અને ત્યાં જ ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની સાથે માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે। બદલાયો મોસમનો મિજાજ, ઉત્તર ભારતમાં હિમવર્ષા, માઉન્ટ આબુમાં જામવા લાગ્યો બરફ, તાપમાન 0 ડિગ્રીએ પહોંચ્યું, ગુજરાતમાં રાત્રે ઠંડીનો અનુભવ, દક્ષિણ ભારતમાં વાવાઝોડાનો ડર। ડિસેમ્બર મહિનો શરૂ થતાની સાથે જ મોસમ તેનો મિજાજ બદલી રહ્યો છે। ઉત્તર ભારતથી લઈ દક્ષિણ સુધી હવામાન તેનું અલગ અલગ રૂપ બતાવી રહ્યું છે। કાશ્મીરના પહેલગામમાં હિમવર્ષા થઈ રહી છે। પર્વતથી લઈ નદી સુધી બરફની ચાદર છવાઈ ગઈ છે, જેની મજા માણવા માટે પ્રવાસીઓ પહોંચી રહ્યા છે। આમ પણ વર્ષનો છેલ્લો મહિનો છે એટલે લોકો પણ રજાના સમયમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની મજા માણવા માટે નીકળી ગયા છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં કડકડતી ઠંડીએ નદી નાળા જામ કરી નાખ્યા છે। આખા વિસ્તારમાં બરફની સફેદ ચાદર છવાયેલી છે તો રહેણાંક વિસ્તારમાં હિમવર્ષા થતા ઘરોમાં કેદ થઈ ગયા છે લોકો। ડિસેમ્બરની શરૂઆતમાં જો આ હાલ હોય તો અંતમાં શું થશે તે લોકો વિચારીને ડરી રહ્યા છે। હિમાચલ પ્રદેશના શિમલા, કિન્નોર, લાહોલ, ચંબા, કુલ્લુ અને કાંગડા સહિતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે। ઉત્તર ભારતમાં હાલ સૌથી નીચું તાપમાન -ડિગ્રીમાં નોંધાઈ રહ્યું છે તો મનાલીમાં પણ હિમવર્ષા થતા જ સહેલાણીઓ પણ અહીં પહોંચી રહ્યા છે। અટલ ટનલ સહિત આસપાસના વિસ્તારોમાં બરફ જોવા માટે પ્રવાસીઓ ઉમટ્યા, પરિવારજનો અને મિત્રો સાથે મજા માણી રહ્યા છે। તો રોહતાંગ ટનલથી આગળ નોર્થ પોર્ટલનો નજારો પણ મંત્રમુગ્ધ કરે તેવો છે। પ્રવાસીઓનું કહેવું છે કે તેઓ મનાલી ફરવા માટે આવ્યા છે, ખાસ તો સ્નોફોલને જોવા માટે આવ્યા છે। આ તરફ પર્વતીય પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં 0 ડિગ્રી તાપમાન, સતત બીજા દિવસે 0 ડિગ્રી તાપમાનમાં ઠૂઠવાયા લોકો। ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ઠંડીની અસર વર્તાઈ રહી છે। માઉન્ટ આબુમાં તાપમાનનો પારો કુલ્લુ, મનાલી અને મસૂરી કરતાં પણ નીચે પહોંચી ગયો છે। આબુનું રાત્રિનું તાપમાન દેશના 10 હિલ સ્ટેશન કરતાં પણ નીચે એટલે કે 0 પર આવી ગયું। ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓ પણ આહલાદક વાતાવરણની મજા માણી રહ્યા છે। હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં હજુ પણ ઘટાડો થશે। રાત પડતા જ ઠંડી તેનું જોર બતાવવાનું શરૂ કરે છે અને આ દ્રશ્યો જ તેની સાબિતી આપી રહ્યા છે। ક્યાંક કાર પર બરફ જામેલો છે, ક્યાંક કાચ પર। ઠંડીની શરૂઆત થતા જ આબુમાં પણ પ્રવાસીઓ પહોંચી રહ્યા છે અને આ ઠંડીની મજા માણી રહ્યા છે। આપણે ફ્રીજ પર બરફ જામતા બહુ જોયો હશે, પણ અત્યારે કાલ રાતે એટલી ઠંડી હતી કે આપણે ગાડી ઉપર પણ બરફ જામેલો છે તે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ। વાતાવરણ ખૂબ જ આહલાદક છે અને ફરવા લાયક પણ। બહોત ઠંડ લગ રહી હૈ એક્ચુઅલી, હમે અહેમદાબાદ કે અકોર્ડિંગ તો બહોત ઠંડ લગ રહી હૈ યહાં પે। અભી બોટિંગ કે લિયે આયે એન્ડ ઇટ ઇઝ વેરી ગુડ એન્વાયરમેન્ટ એન્ડ વી આર એન્જોયિંગ વેરી મચ। માઉન્ટ આબુ કાફી અચ્છા લગ રહા હૈ, ઠંડા મોસમ હૈ ઓર ક્યોંકિ કાફી ગરમીઓ કે બાદ યે અચ્છા મોસમ આતા હૈ ઠંડે કા। ગુજરાતી મેં હમ લોગ શિયાળા કહેતે હૈ તો ઉસકા અફસર લુક તો ઠાને કે હમ લોગ ઇધર આયે। સપના તો ફ્રીજમાં જમતા હોય, દેખા ઇધર દેખો ગાડી કો જમ રહા હૈ ઠંડ કે અંદર, હો ભી સુબહ સુબહ રાત કાટની ભારી પડ જાતી હૈ, આગ જરા કે બેઠના પડતા હૈ હમાર કો ભી। બીજી બાજુ ગુજરાત પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે। શિયાળામાં માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે। ઠૂઠવતી ઠંડી વચ્ચે જ વરસાદનો વર્તારો, રાજ્યમાં ભર શિયાળે માવઠાની આગાહી, 12 અને 13 ડિસેમ્બરે કમોસમી વરસાદની શક્યતા। ડાંગ, તાપી, વલસાડ, નવસારીમાં માવઠાની આગાહી,
રાજ્યમાં ધીમે ધીમે ઠંડી તેનું જોર પકડી રહી છે અને ત્યાં જ હવામાન વિભાગની આગાહીએ રાજ્યના ખેડૂતોની ચિંતા વધારી છે. ભર શિયાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થશે. 12 અને 13 ડિસેમ્બરે કમોસમી વરસાદની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તેની અસર વર્તાશે. જો કમોસમી વરસાદ થશે તો ખેડૂતોએ વાવેલા શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી છે. જો બારિશ રહેગા, લાઇટ રેન હોને કા સંભાવના હૈ. મોસ્ટલી સાઉથ ગુજરાત મે જૈસે ડાંગ, તાપી, વલસાડ, નવસારી મે ભી હો સકતા હૈ. બાદલ તો રહેગા લેકિન હલકી ફુલકી બારિશ ભી હોને કા સંભાવના હૈ. આ તરફ દક્ષિણ ભારતમાં વાવાઝોડાનો ખતરો છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં ચક્રવાતી વાવાઝોડું મેન્ડ્રુસનો ખતરો મંડરાઈ રહ્યો છે. 11 ડિસેમ્બર સુધી પુડુચેરી, ઉત્તર તમિલનાડુ અને આંધ્રપ્રદેશના તટ તેનાથી પ્રભાવિત થશે. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. તો 3 દિવસ સુધી ભારે વરસાદનું પણ અલર્ટ છે. આ સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. જો કે આ તમામની વચ્ચે હાલ તો સારી બાબત એ છે કે આ વાવાઝોડું નબળું પડી ગયું છે. ઉત્તર પશ્ચિમ દિશાની તરફ ફંટાઈ ગયું છે. હવાની રફતાર પણ થોડી ધીમી થઈ છે. જો કે દક્ષિણ ભારતના કેટલાય વિસ્તારોમાં અલર્ટ જાહેર કરાયું છે. ભારે હવાના કારણે ચેન્નઈમાં દિવાલ પણ ધરાશાયી થઈ કેટલી ગાડીઓને નુકસાન પહોંચ્યું છે. તિરુપતિમાં ચક્રવાતના કારણે કેટલાય સ્થળો પર પાણી પણ ભરાઈ ગયા. તો ભારે પવન સાથે મુશળધાર વરસાદ આંધ્રપ્રદેશના તિરુપતિમાં પણ વરસી રહ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિ પેદા થઈ છે. તમિલનાડુના રામેશ્વરમમાં ચક્રવાતના કારણે નુકસાન થયું છે. ચક્રવાતના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયા કિનારે ઉભેલી ઘણી બોટોને પણ નુકસાન પહોંચ્યું છે અને લોકો પણ ચિંતામાં છે. ગુજરાતમાં